लखतर तालुकाना चार गामोने जोड़ता रोडने नवो बनावा माटे तालुका प्रमुखने आवेदन पत्र अपायुं। लखतर तालुकाना चार गामना रोड पास मंजूर थवा छता रोड न बनावाता चार गामोमां लोकोमां रोष जोवा मळ्यो हतो अने 19 मे 2021 ना रोज सोलंकी कंट्रक्शने काम आपी देवा छता आज सुधी रोडनुं काम करवामां आव्युं नथी अने आ विस्तार लखतर दशाडाना धारासभ्य નૌશાદ સોલંકીનો છે જે સોલંકી કન્ટ્રક્શનના માલિક છે અને પોતાનો વિસ્તાર હોવા છતાં આજ દિન સુધી કામ કરવામાં આવ્યું નથી તેના અનુસંધાને આજે ચાર ગામના લોકો આજે લખતર તાલુકા પંચાયત આવી પહોંચ્યા હતા અને લખતર તાલુકા પ્રમુખ કીર્તિરાજસિંહને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને રોડ ઉપર મોટા ખાડાને અતિ રોડ ખરાબ હોવાથી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ જે તે કંપનીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે તો આ કામ જલ્દીથી જલ્દી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને રોડ અતિ ખરાબ હોવાને કારણે રાહદારીઓને પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। ધારાસભ્યનો વિસ્તાર હોવા છતાં તેમની કંપનીના કોન્ટ્રાક્ટ હોવા છતાં આજ દિવસ સુધી કામ શરૂ ન કરાતા વિવાદો સર્જાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્ર શિજાલા। ઓકે પ્રભુભાઈ મકવાણા, આજ રોજે લખતર તાલુકાના આદલસર, લીલાપુર, ઢાંકી, કારેલા, છારદ, ઇંગરોડી વગેરે ગામોમાંથી ગ્રામજનો દ્વારા રજૂઆત તાલુકા પંચાયતે કરવામાં આવતા લખતર લીલાપુર રોડ તેમજ છારદ ઢાંકી કારેલા રોડ છેલ્લા ઘણા સમયથી ખૂબ ખરાબ હાલતમાં છે। જે માન્ય સરકારશ્રી દ્વારા મે 2021 19 મેના રોજ જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપેલો હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી, જેથી ગ્રામ લોકોને ખૂબ જ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના અનુસંધાને અવારનવાર ગામ લોકો દ્વારા રજૂઆત કરાતા માર્ગ અને મકાન વાહનવ્યવહાર વિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક સાધતા ખૂબ મોટા ખાડા પડી ગયેલ હોવાની રજૂઆત કરતા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીના કહેવા પ્રમાણે કે આ રોડના વર્ક ઓર્ડર માન્ય સોલંકી કન્સ્ટ્રક્શન કંપનીને 19 મે 2021ના રોજ આપેલ હોય, રોડના કામગીરી કરવા માટે એમણે કોન્ટ્રાક્ટ આપેલ હોય એ રોડ અત્યારે અમે રિપેર કરી શકતા નથી અને કન્સ્ટ્રક્શન કંપની રોડનું કામ ચાલુ નથી કરતી, આ બંનેની વચ્ચે લોકો ખૂબ જ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરે છે અને અમારી પણ એક આપ સાહેબને પ્રમુખશ્રી માન્ય ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષશ્રી સરપંચશ્રી દ્વારા અમે પણ કાર્યપાલક ઇજનેરશ્રીને લેખિતમાં પણ રજૂઆત કરીશું કરવા, ત્યારબાદ જલ્દીથી જેટલો બને એટલો ઝડપી આ રોડ માટેના કામો ચાલુ થાય અને લોકોની પારાવાર મુશ્કેલીઓમાંથી બહાર નીકળે અને જે તે એજન્સી શા માટે કામ નથી કરતી અથવા તો એને પણ નોટિસ આપીને તાત્કાલિક અસરથી કામ ચાલુ કરાવવા અમારી આ એક વિસ્તારના લોકો તરફ કે અને સોલંકી કન્સ્ટ્રક્શન કંપનીના માંથી માન્ય ધારાસભ્ય શ્રી અહીં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે માટે ધારાસભ્ય શ્રીને પણ વિનંતી કરું છું કે આમ જનતાની મુશ્કેલીમાં આપ પણ થોડા ઇન્વોલ્વમેન્ટ થઈ અને આમ જનતાની મુશ્કેલીઓ તમે પણ આપણી કંપનીના જ આ